પીડી ખારેકનું નામ સાંભળતાની સાથે જ આપણને સૌથી પ્રથમ કચ્છ યાદ આવે છે કારણ કે કચ્છમાં આ ખારેક સૌથી વધારે થાય છે પીડી ઇઝરાયેલ ખારેકની ખેતી માટે કચ્છ જિલ્લો સૌથી વધારે જાણીતો છે અને અહીંની ખારેક ગુજરાતના દરેક ખૂણામાં પ્રખ્યાત છે વર્ષોથી પીડી ખારેકને કચ્છની જમીન માફક આવી છે આવી જ રીતે કચ્છના એક યુવાન ધર્મેન્દ્રભાઈ આહિરે ખારેકની ખેતી થકી હાલ સિઝનમાં લાખોની કમાણી કરી રહ્યા છે અને તેમની ખારે તેઓ વિદેશમાં નિકાસ પણ કરે છે અને તેમાંથી પણ સારી આવક તેઓ મેળવી રહ્યા છે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ નામેરી આહિર હાલ સત્યાવીસ વર્ષીય છે અને તેઓ સાત વર્ષથી ખેતીમાં સંકળાયેલા છે તેઓએ બાર ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને અભ્યાસ બાદ પોતાના પિતાની સાથે ખેતીમાં જોડાઈ ગયા અને તેમાં જ આગળ વધવા લાગ્યા હાલ તેઓ બાવીસ એકર જમીનમાં બારાહી પીડી ખારેકનું વાવેતર કરેલું છે જેઓ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે હાલ ગાય આધારિત ખેતી કરે છે તેઓના ખેતરમાં હાલ નવસો પચાસ જેટલા ખારેકના વૃક્ષ છે જેમાંથી એક વૃક્ષ પ્રત્યેક વૃક્ષ અંદાજે બસો દસ થી બસો ચાલીસ કિલો જેટલું ખારેકનું ઉત્પાદન આપે છે ધર્મેન્દ્રભાઈ આહિર ખારેકનું વેચાણ હાલ તેઓ હોલસેલ ભાવે જ કરે છે પણ ખાસ કરીને તેઓ ખારેકનું વેચાણ ગુજરાતના બારના રાજ્યો જેવા કે હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ અને મુંબઈ જેવા રાજ્યોમાં કરે છે અને ગુજરાતમાં પણ આ ખારેકનું વેચાણ તેઓ પોતાના નામ નામની બ્રાન્ડના નામે વેચાણ કરે છે સાથે સાથે તેઓ વિદેશમાં પણ ખારેકની નિકાસ કરે છે જેઓ પોતાની ત્રીસ ટકા ખારેકનું વેચાણ વિદેશમાં કરે છે જેમાં કેનેડા લંડન માલદીવ અને શ્રીલંકા જેવા દેશો સામેલ છે હોલસેલમાં હાલ તેઓ પચાસથી સાહીઠ રૂપિયા કિલોની ભાવે હાલ ખારેકનું વેચાણ કરે છે તેઓ સિઝન દરમિયાન નેવું ટન જેટલી ખારેકનું ઉત્પાદન પોતાના ખેતરમાંથી કરે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરે છે વર્ષ દરમિયાન તેમની એક ખારેકના છોડ પાછળ રૂપિયા પંદરસોથી બે હજાર જેટલો ખર્ચ અંદાજે આવે છે અને વાર્ષિક તેઓ ખાલી ઇન્ડિયામાં જ બાવન લાખ રૂપિયા જેટલી ખારેકનું વેચાણ કરે છે અને તેમાંથી નફો મેળવે છે સાથે સાથે તેઓએ તાજેતરમાં જ પોતાના પ્રોડક્ટનું મૂલ્ય સંવર્ધન કરીને તેને વેચાણમાં મૂકેલી છે આ જ વર્ષે તેઓએ પાકેલી ખજૂરને સૂકવીને સૂકા મેવાની સાથે પોતાની પ્રોડક્ટ બનાવી વેચવા માટે તેઓએ બહાર મૂકી છે અને જે ટૂંક જ સમયમાં લોકો સુધી પહોંચશે ધર્મેન્દ્રભાઈ આહિરે સાત વર્ષ પહેલાં પોતાની બાવીસ એકરની જમીનમાં ખારેકનું વાવેતર કરેલું જેમાં જેઓએ નવસો ને પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું હતું અને તેમાં ત્રણ વર્ષના અંતે ફ્રુટિંગ શરૂ થઈ ગયું હતું ખારેકના વાવેતર સમયે ફિમેલ અને મેલ ફ્લાવરના ક્રોસિંગ વખતે ધ્યાન રાખવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે અને આમ ધર્મેન્દ્રભાઈએ વાર્ષિક બાવન લાખ જેટલી આવક માત્ર ખારેકના વેચાણથી કરે છે રિંકુ ઠાકોર ન્યૂઝ એટીન લોકલ પીડી ખારેકનું નામ